જામનગરના વતની અને ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના ધર્મપત્ની અને ભાજપના મહિલા નેતા રીવાબા જાડેજાની પુત્રી નિધ્યાનાબા જાડેજાના જન્મદિવસની પરિવારે અનોખી રીતે ઉજવણી કરી। જાડેજા પરિવારે દરિયાદિલી દાખવી રવિન્દ્ર અને રીવાબાએ દીકરીના જન્મદિવસ નિમિત્તે 101 દીકરીઓના ખાતામાં 11,000 રૂપિયા જમા કરાવ્યા। घर परिवार सभ्यों जन्मदिवस लग्न वर्षगांठ की सामाजिक सेवा उजवनी करता रीवाबा और रविन्द्र जाडेजाए पोतानी दीकरीना जन्मदिवस की अनोखी उजवनी करी। दीकरी निद्यानाबाना पांचमा जन्मदिवसे समाज ने 101 दीकरीओना पोस्ट ऑफिस में सुकन्या समृद्धि योजना में खाता खोलाव्या और खाता दीठ 11,000 की डिपोजिट पण तेमणे जमा करावी। आ सिवाय जे दीकरीना नामे खाता खोलाव्या छे एमना अने तेना माता-पिता माटे एक फनफेरनुं आयोजन पण कर्युं। रीवाबाए आ प्रसंगे खुशी व्यक्त करता जणाव्युं के सुकन्या समृद्धि योजना में तेमणे दरेक समाजनी 101 दीकरीओना नामे खाता खोलाव्या, दीकरीनो जन्मदिवस यादगार बनी रहे ए माटे आ प्रकारे तेमणे उजवणी करवानुं आयोजन कर्युं हतुं। अत्यार सुधीना इतिहासमां पहली वखत एवुं बन्युं छे के रूपिया 11,000 नी रकम साथे 101 दीकरीओना नामे खाता खोल्या होय। गत वर्षे पण निध्यानाबाना जन्मदिवस निमित्ते 11,000 नी डिपोजिट दीकरीओना नामे मूकी हती, ज्यारे आ वखते लांबा समय सुधी दीकरी अने तेना परिवार ने आ योजनानो लाभ मळी रहे माटे पोस्ट ऑफिस में सुकन्या समृद्धि योजना में तेमणे खाता खोलाव्या। દીકરીઓના ભણતર, એમના લગ્ન પ્રસંગ અને આવનારા સમયમાં દીકરીઓના કોઈ પણ શુભ પ્રસંગે એ યોજનાઓનો મહત્તમ લાભ મળે એ હેતુથી સર્વજ્ઞાતિના 3-6 વર્ષના દીકરીઓને 101 કન્યાઓને હું 11,000 રૂપિયા લેખે પોસ્ટ ઓફિસ વિભાગમાં એકાઉન્ટ ઓપન કરાવી રહી છું। તો મારી એ જ લોકોને વિનંતી છે કે જેટલા પણ એકાઉન્ટ ઓપન થાય સુકન્યા સમૃદ્ધિ યોજનાના, બીકોઝ માતા પિતા ઘણી વખત એમને ખ્યાલ નથી હોતા કે યોજનાનો લાભ શું છે શું નહીં, તો અમારો એ જ આજે પ્રયત્ન રહ્યો છે કે વધુમાં વધુ લોકો સુધી યોજનાઓ પહોંચે, એમના શું લાભો છે એ સમજાવી અને વધુમાં વધુ લોકો આ યોજનાઓનો લાભ લેતા થાય, એટલે અમે આજે એક નાનકડો યજ્ઞ છે એનો આરંભ કર્યો છે। तो જાડેજા परिवार ने दरियादिली तो जुवाज मिली है। રીવાબા अपनी साथ जोड़ाई चुका है। રીવાબા आपनु स्वागत है जी 24 कलाक पर। सौथी पहला तो आपने खूब खूब अभिनंदन अने आपना दीकरी जे નિધ્યાનાબા छे तेमनो जन्मदिवस गई काले गयो छे अने तेमने पण जन्मदिवस की खूब खूब शुभेच्छाओ जी 24 कलाक अने अमारा दर्शकों वती। थैंक यू सो मच। રીવાબા जे प्रमाणे अत्यारे एक न्यूज जोया अने ए प्रमाणे आपनी ए समयनी एक बाइट पण जोई, कई रीते आ विचार आव्यो हतो के दीकरीना ज्यारे जन्मदिवस थशे त्यारे जन्मदिवसनी अलग अलग रीते दर वर्षे आप उजवणी करता हो छो, आ वर्षे आवी रीते सुकन्या समृद्धि योजना थकी 101 दीकरीओने लाभ मळे ए प्रकारनुं आयोजन करीशुं, कई रीते आ विचार आव्यो हतो? સર એક્ઝેક્ટલી એમાં એવું હતું કે મેં અત્યાર સુધી 133 ગ્રામ્ય વિસ્તાર છે જામનગરના આસપાસના, ત્યાં મુલાકાત હું લેતી હોઉં છું અને મારે 133 ગ્રામ્ય વિસ્તાર પૂર્ણ થયા છે, ત્યારે એક બાબત મને ખાસ સમજાણી કે ઘણા બધા એવા પરિવાર છે, ઘણા બધા એવા લોકો છે કે જ્યાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીની જેટલી પણ યોજનાઓ છે, બીકોઝ ઘણા બધા લાભો મળે છે, ઘણું બધું રોકાણ કરવામાં આવે છે, પણ ઘણી વખત અજ્ઞાનતાના હિસાબે, આપણી થોડી કેરલેસનેસના હિસાબે, અથવા તો જાણકારીના અથવા તો માહિતીના અભાવે આપણી યોજના વિશે જાણતા નથી હોતા। ઘણા બધા સિટીઝમાં પણ એવું બને છે કે ભાઈ અમને ખબર જ નથી કે ક્યાંથી યોજનાનો લાભ મળે। ત્યારથી એક નાનકડો વિચાર આવ્યો કે ભાઈ મહત્તમ લાભ જ્યારે મહિલાઓને મળે છે, વૃદ્ધોને મળે છે, દીકરીઓ માટે સરકાર વિચારે છે, ત્યારે શા માટે આપણે એવા પ્રયત્ન ના કરીએ કે આપણા શુભ પ્રસંગની ઉજવણી સામાજિક કાર્યોની સાથે જોડીએ, તો એની ખુશી પણ બેવડાઈ જતી હોય છે। बिल्कुल, शुभ प्रसंगनी उजवणी ज्यारे शुभ एक विचार साथे थती होय छे तो ए खुशी बेवड़ाती होय छे, कारण के मात्र ने मात्र आपना परिवार मां नहीं परंतु अन्य परिवार मां पण ए खुशी जती होय छे। अत्यार सुधी जे जे कोई पण जन्मदिवस गया छे अथवा तो आपना घर मां प्रसंग थयो छे, कई कई अलग अलग रीतो थी आपे आ जे खुशी बेवड़ावानी जे वृत्ति छे अथवा तो ए विचार छे ते आगळ धर्यो छे? जी एक्झेक्ટલી, મેં છેલ્લા 3 વર્ષથી આ વિચારને છે એ અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે ક્યાંક ને ક્યાંક। અમારી મેરેજની એનિવર્સરી હોય છે ત્યારે જામનગરમાં સમૂહ લગ્ન યોજાય છે, ત્યારે હું દીકરીઓને સોનાનું નાનકડું દાન આપીને ઉજવણી કરું છું। આ ઉપરાંત અમે દર મહિને 8-9 દીકરીઓના કર્યાવરમાં મદદરૂપ થઈએ છીએ। તદઉપરાંત શિક્ષણમાં કોઈ દીકરા કે દીકરી પાછળ ના રહી જાય, આર્થિક પરિસ્થિતિના હિસાબે એ લોકોને શિક્ષણ એમનું અટકી ના શકે, એ માટે થઈને હું દીકરા દીકરીઓની ફી પણ ભરું છું કે 12th અને 10th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કરીને આગળ એમને કોઈ પણ કોર્સ કરવો છે, આગળ વધવું છે, તો એના માટે પણ અમે મહેનત કરીએ છીએ। આ ઉપરાંત બહેનો આર્થિક રીતે પગભર બને અને એમનું હુનર કેળવાય, એમનામાં કોઈ પણ પોતે આર્થિક રીતે પગભર બની શકે, એક હુનર કેળવી શકે, એ માટે અમે ગામો ગામ સિલાઈના ક્લાસીસ ચલાવીએ છીએ। અત્યારે અમે 30-35 ગામોમાં મેં પોતે સિલાઈ મશીન આપેલા છે, બીકોઝ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા તમને ફ્રી સિલાઈ મશીન યોજના છે અંતર્ગત સિલાઈ મશીન મળે છે, પણ એ ત્યારે જ તમે મેળવી શકો કે જ્યારે
તમે સર્ટિફાઇડ કોર્સ કરેલો હોય. હવે સર્ટિફાઇડ કોર્સ કરવા માટે તમારે સિટીમાં જવું પડે, ત્યાં તમને 2,800 રૂપિયા જે ફી છે, આ ફી લોકો સામાન્ય લોકોને ના પરવડી શકે, ગ્રામ્ય વિસ્તારના લોકોને ના પરવડી શકે. એ માટે હું મારા તરફથી સંખ્યા પ્રમાણે સિલાઈ મશીન આપું છું. કોઈ એવો પરિવાર છે, ઘર છે કે જેમનું આર્થિક નિર્વહન કોઈ સ્ત્રી ઉપર ચાલતું હોય અને એ સ્ત્રી પોતે સિલાઈ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હોય, તો અમે એને સિલાઈ શીખવીએ છીએ અને સાથે સાથે સિલાઈ મશીન પણ હું આપું છું. અને નાના મોટા કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર છે જેમને રાશનની જરૂરિયાત છે, તો રાશનની કીટોનું વિતરણ કરીએ છીએ. કોવિડના સમયમાં અમે 650 પરિવાર સુધી પહોંચેલા, ત્યાં 650 પરિવારને મેં પર્સનલી મળી અને રાશનની કીટ પહોંચાડી છે. હમણાં જામનગરમાં પૂર વિસ્તાર પૂરની પરિસ્થિતિ હતી ત્યારે દરેક પૂરગ્રસ્ત પરિસ્થિતિ એરિયા વાઇઝ અમે આખું સર્વે કર્યો. હું પોતે ત્યાં ગઈ, લોકોને મળી, એમના ઘરે રાશનની સામગ્રી છે એનું ધોવાણ થઈ ગયું હોય તો એવા લોકોને રાશન પહોંચાડ્યા છે. અને ખાસ તો મારા જન્મદિવસ 2 વર્ષ પહેલા જયારે મારો જન્મદિવસ હતો ત્યારે મેં પોતે નેત્રદાન કરેલું છે અને લોકોને એક એ બાબત વિશે પણ અવગત કરાવ્યા કે આપણે અંગદાન અને નેત્રદાન જે કરીએ તો બીજા ઘણા લોકોને જે એ જીવન મળી શકે. અને દેન આફ્ટર મારી દીકરી બા છે, એમના જન્મદિવસ નિમિત્તે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ગયા વખતે મેં પોસ્ટમાં એકાઉન્ટ ઓપન કરાવ્યા. અત્યારે પણ મેં દીકરીઓને ખાસ એ માટે થઈને કે આવનારા ભવિષ્યમાં દીકરીઓ છે એ ક્યાંય અટકી ના રહીએ, એમના ઉચ્ચ અભ્યાસ માટે, એમના લગ્ન પ્રસંગ માટે, માતા પિતાને જે ઘણું બધું આર્થિક સંકળામણ અનુભવતા હોય છે તો એમના માટે સરકાર ચક્રવૃદ્ધિ વ્યાજની સાથે એ રકમ તમને પાછી વાળે છે, ત્યારે આપણે ખાસ આ યોજનાઓનો લાભ લેવો જોઈએ. અને બીજા સારા પ્રસંગોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે કે વૃદ્ધ પેન્શન છે, વિધવા પેન્શન છે, પછી આવાસની યોજનાઓ છે, ઉજ્જવલા યોજના છે, એવી ઘણી બધી યોજનાઓથી અમે પરિચિત કરાવી અને લાભ અપાવતા હોઈએ છીએ. દિવાબા, 101 દીકરીઓ જે છે તેનો પરિવાર તો ચોક્કસથી ખુશ થયો હશે, પરંતુ આ દીકરીઓની પસંદગી આપ કેવી રીતે કરી અને એમના પરિવારનું શું કહેવું હતું જ્યારે આપે આ નિર્ણય તેમની સામે મૂક્યો અને ગઈકાલે ફાઇનલી જ્યારે એમના ખાતામાં આ રીતે સુકન્યા સમૃદ્ધિ યોજના થકી તેમના ખાતામાં પૈસા આપે ડિપોઝિટ કર્યા ત્યારબાદ? જી એક્ઝેક્ટલી, આ એક ભગીરથ કાર્ય હતું અમારા માટે, બીકોઝ ઘણા બધા એવા પરિવારો છે કે જ્યાં યોજના વિશેની સમજણ નથી હોતી અથવા તો સમજણ છે તો કેવી રીતના લાભ લેવો એની સમજ નથી હોતી. તો અમારી ટીમ છે મારી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ, અને આ ટ્રસ્ટની ખાસિયત એ છે કે હું કોઈ પાસેથી બહારથી ફંડ ફાળો, કોઈ પણ રોકડ રકમ સ્વીકારતી નથી. બીકોઝ હું મારા તરફથી જ એટલો મેં આગ્રહ રાખ્યો છે કે હું બને એટલો જે કોઈ પણ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે હું મારા તરફથી પૂરી કરું. તો અમારા જ ટ્રસ્ટ અંતર્ગત અમારી ટીમ છે પૂરી, એ જામનગરના દરેકે દરેક વિસ્તારમાં જઈ અને ત્યાં સર્વે કરી અને 101 દીકરીઓનો અમે ચયન કર્યું. ખાસ બાબત એ ધ્યાન રાખીએ, બીકોઝ ઘણી વખત હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું, રાજપૂત સમાજમાંથી આવું છું, તો લોકોને એવી એક છાપ હોય છે કે ભાઈ ક્ષત્રિય સમાજ માટે જ કરે છે, એવું નથી. અમે સર્વે જ્ઞાતિ માટે અત્યારે 18 વર્ણના સમાજને આવરી લઈને દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચી શકાય એ માટે મેં અને મારી ટીમે ભગીરથ કાર્ય એક જે આખું અમે એનાલિસિસ કરી અને પરિવારને શોધી અને લિસ્ટ બનાવેલું હતું. અને પરિવાર તરફથી પહેલા અમે એવું જાણ નહોતી કરી કે ભાઈ અમે સુકન્યા સમૃદ્ધિમાં તમારું એકાઉન્ટ ઓપન કરાવવા જઈએ છીએ, પણ બેઝિક માહિતી આપી દીધી અને એમની સાથે એમના પરિવારનું થોડુંક અમે વાતચીત કરી અને એમની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરેલો, ત્યારે સમજણ પડી કે નહીં, ઘણા બધા એવા પરિવાર છે ક્યાંક જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચી શકાય, તો એ આપણા માટે પહેલી પ્રાધાન્યતા અને પ્રાથમિકતા હોવી જોઈએ. દેન આફ્ટર અમે 2-3 વખતે પેરેન્ટ્સ સાથે મીટિંગ કરી અને એમને ત્યારે જણાવ્યું કે તમારી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અમે તમારી દીકરીઓના એકાઉન્ટ ઓપન કરાવવા જઈ રહ્યા છીએ. કોઈ માતા પિતાને વિરોધ તો ના હોય પણ એક ખુશી હતી અને સાથે સાથે એમનો પૂરતો સહયોગ અમને મળ્યો છે અને એમના તરફથી જે, અને હકીકત છે કે જ્યારે આવો એક યજ્ઞ તમે શરૂ કરતા હો તેમાં લોકોનો સહકાર મળવો જોઈએ, લોકોનો સપોર્ટ મળવો જોઈએ, એમના તરફથી જે એક ઉત્સાહ જોવા મળે છે એ ખરેખર અકલ્પનીય છે અને ધન્યવાદને પાત્ર છે કે લોકો જાગૃત થાય છે, અમે કરવા માંગીએ છીએ તો લોકોનો સામે પ્રતિસાદ પણ એટલો જ ઉમદા રહે છે. દિવાબા, આપ તો સતત કામ કરતા રહો છો, મહિલા સશક્તિકરણ માટે કામ કરતા રહો છો અને મહિલાઓ આગળ આવે એ માટે કામ કરતા રહો છો. રવિન્દ્ર સતત બિઝી હોય છે એમના શેડ્યુલ ક્રિકેટના કારણે, એમનો કેટલો સપોર્ટ મળી રહે છે આપને? જી એક્ઝેક્ટલી, ફેમિલીનો સપોર્ટ, હસબન્ડનો સપોર્ટ ના હોય તો કોઈ પણ કાર્ય છે એ સક્સેસ ના થઈ શકે. એટલે ડેફિનેટલી મારા બેકબોન છે, મારા પિલર છે કે જ્યારે જ્યારે મારે કોઈ પણ મારો વિચાર આવે છે તો એમની સાથે હું સૌથી પ્રથમવાર ડિસ્કસ કરું છું કે મારે આવનારા સમયમાં આટલી એટલી મારે લોકો માટે થઈ અને કાર્ય કરવાનું છે, તો એ મને સૂચનો કરે છે, હું ક્યાંક અટકતી હોઉં તો મને પૂરેપૂરું પુશ કરે છે, એક કોન્ફિડન્સ આપે છે કે ના તું કરી શકીશ, તું આગળ વધ, આમાં તારે કરવું જોઈએ. એટલે ઓબ્વિયસ વાત છે કે જેમ પુરુષો માટે કહેવાય છે કે કોઈ પણ સક્સેસફુલ પુરુષ હોય તો એની પાછળ એક સ્ત્રીનું યોગદાન હોય ત્યારે જ એ સક્સેસ અચીવ કરી શકે. બીકોઝ સ્ત્રી છે એ ઘર પરિવારનું સંચાલન કરતા હોય ત્યારે જ એ પુરુષ છે નિશ્ચિંતપણે આગળ વધી શકે. તો એવી જ રીતના જ્યારે કોઈ સ્ત્રી આગળ વધતી હોય, પાપા પગલી ભરતી હોય અથવા તો સક્સેસની સીડીઓ ચડતી હોય ત્યારે હર હંમેશ એના ભાઈ છે, એના માતા પિતા છે અથવા તો એના હસબન્ડ છે, એમના પતિ છે, એ એમને પૂરેપૂરો સહકાર આપતા હોય ત્યારે જ શક્ય બને.
આપના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પણ જોડાયા હતા, ખાસ આપે પણ આમંત્રણ આપ્યું હશે અને પ્રધાનમંત્રીની જે યોજનાઓ છે તેની સાથે આપ પણ સતત જોડાયેલા રહો છો. મહિલા સશક્તિકરણની જે ખાસ યોજનાઓ છે તે જામનગર સહિત ગુજરાતમાં પણ જ્યાં જ્યાં તેનું કામ હોય છે ત્યાં આપ પહોંચતા હો છો. જી એક્ઝેક્ટલી, બીકોઝ પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં અમે એકાઉન્ટ ઓપન કરવાના હતા એટલે એક આપણી નૈતિક જવાબદારી બને છે કે આપણે મંત્રીશ્રીને આ બાબત વિશે અવગત કરાવવા જોઈએ. બટ હું ખૂબ ધન્યવાદ કહીશ, બે દિવસથી અમે સતત સરની સાથે ક્લાઇઝિંગમાં હતા, કોન્ટેક્ટમાં હતા, ઇવન સર વર્ચ્યુઅલી જોડાવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી, બટ સમહાવ એમનું બિઝી સ્કેડ્યુલના હિસાબે અવેલેબલ ના બની શક્યા. તેમ છતાં એમણે સરસ મારા દીકરીબા માટે, આ પરિવારજનો માટે, દીકરીઓ માટે થઈને એક એક થી દોઢ મિનિટનો જે વિડીયો બનાવ્યો એ મેં લોકો સમક્ષ એમને દેખાડ્યો હતો અને સરનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અને જ્યારે મંત્રી કક્ષાના વ્યક્તિ આપણી સાથે જોડાતા હોય તો એક ખાસ આપણી પણ રિસ્પોન્સિબિલિટી બને છે કે વધુમાં વધુ માહિતી લોકો સુધી પહોંચાડીએ, કેમ કે ગવર્મેન્ટ એટલી અવેર છે, ગવર્મેન્ટ તમારા માટે સતત તત્પર રહે છે કે વધુમાં વધુ લાભો લોકો સુધી પહોંચી શકે. તો બસ હું એ જ લોકોને કહું છું કે આ કક્ષાની વ્યક્તિ આપણી સાથે જ્યારે જોડાય છે તો તમારે પણ થોડીક જાગૃતતા દેખાડવી જરૂરી બને છે. બિલકુલ રીવાબા, આપને, રવિન્દ્રને અને આપના સુપુત્રીને ઘણી ઘણી શુભેચ્છા અને ઘણા અભિનંદન આપીએ છીએ. આ પ્રકારે આપ આગળ પણ કામ કરતા રહો તેવી શુભેચ્છા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા રીવાબા જાડેજા કે જેમણે જણાવ્યું છે કે કઈ રીતે તેમણે તેમની સુપુત્રીના જ્યારે જન્મદિવસ હતો, 5 વર્ષના થયા તેમના સુપુત્રી, ત્યારે તેમણે કઈ રીતે 101 દીકરીઓના ખાતામાં પોસ્ટલ ખાતા ખોલાવી અને તેમના 11,000 રૂપિયા સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મૂક્યા છે. આ જ રીતે લોકો આગળ આવે અને મહિલા સશક્તિકરણ માટે કામ કરતા